કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે અંદાજે રૂપિયા 41 લાખના ખર્ચે ઓક્સિજન ટેન્ક લાવવામાં આવી છે। બનાસકાંઠામાં કોરોના વાયરસના કહેર વચ્ચે ઓક્સિજનની ખપત વધી છે, જેને લઈને સમગ્ર જિલ્લામાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે અને જિલ્લામાં એકમાત્ર મુખ્ય કોવિડ હોસ્પિટલ એવી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રોજના 400 સિલિન્ડર ઓક્સિજનની જરૂર વર્તાઈ રહી છે। ત્યારે ઓક્સિજનની વધતી જતી માંગને પહોંચી વળવા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની 10 ટનની ક્ષમતા ધરાવતી ટેન્ક રૂપિયા 40 લાખના ખર્ચે વસાવવામાં આવી છે। બનાસકાંઠામાં અત્યારે ઓક્સિજનનો જે જથ્થો છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી રહ્યો છે। પેશન્ટોની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જાય છે। એ જરૂરિયાતને પહોંચી વળવા માટે બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરી તરફથી અત્યારે ઓક્સિજનનો પ્લાન્ટ નાખ્યો છે, સિલિન્ડર લાવ્યા છે, તો પણ ઓક્સિજનનો જથ્થો ઘટતો જાય, મતલબ અન્ય એની જરૂરિયાત છે એ પૂરી પાડી શકાતી હોતી નથી। એટલે જિલ્લાના હિત માટે જિલ્લાના જે દર્દીઓ છે એ લોકોના ઓક્સિજનનો ક્યાંક ખેંચ પડે તો અહીંયા સ્ટોરેજ ટેન્ક એક હોય તો એ ઉપયોગી થાય અને લોકોના જીવ બચાવવામાં આમ બનાસ મેડિકલ કોલેજની ટીમને અનુકૂળ રહે એટલા માટે એક સ્ટોરેજ ટેન્ક તરીકે અહીંયા ખરીદવાનો નિર્ણય અમારા લીડર શંકરભાઈ ચૌધરી તરફથી લેવામાં આવ્યો છે અને એ ટેન્ક આજે અહીંયા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ છે। પાલનપુર સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો દર્દીઓને આજે ઓક્સિજનની અહીંયા 400 બોટલ 24 કલાકમાં 400 સિલિન્ડર જેટલી જરૂરિયાત દરરોજની રહે છે। હા, જે ઓક્સિજન ટેન્ક છે એ અમારી સ્ટોરેજ ટેન્ક તરીકે છે કે કોઈ વખતે ઓક્સિજનની ખેંચ પડે, સપ્લાયર તરફથી જ્યારે એની પાસે સ્ટોક ના હોય અને ના મળે તો એનો આ ઉપયોગ કરી અને જિલ્લાવાસીઓને ઉપયોગી થઈ પડે એ હેતુથી આ વસાવવામાં આવી છે। આ ટેન્ક છે એ અંદાજિત 44 લાખ રૂપિયા જેટલો ખર્ચો એનો થયો છે અને એનો નિર્ણય આજથી લગભગ 5-6 દિવસ પહેલાં લેવામાં આવેલો છે। હવે પાલનપુર સિવિલમાં પણ વધતી જતી ઓક્સિજનની માંગ સંતોષવામાં ઓક્સિજનની ટેન્ક સબળ પુરવાર થશે।